गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 8 गुजराती मध्यम, विषय गणित, चैप्टर नंबर 9 बैजिक पदावलियों अने नित्य समूह। गया पीरियड में आपणे सदे 9.2 एक पदी साथे गुणाकार ना दाखला जोया हता। हवे सदे 9.3 में एक पदीनो बहुपदी साथे गुणाकार अथवा एक पदीनो द्विपदी साथे गुणाकार ना दाखला जोईशुं। द्वि एटले बे पद, बराबर। तो जोईए प्रश्न नंबर 1। नीचे आपेली पदावलीओनी दरेक जोड माटे गुणाकार करो। नीचे जे पदावली आपी छे ते पदावलीनी दरेक जोड माटेनो गुणाकार करवानो छे। संख्या छे आपणी 4p અને ક્યુ વત્તા આર, એટલે 4p નો ક્યુ સાથે અને 4p નો આર સાથે ગુણાકાર કરીશું। તો લખીએ 4p ગુણ્યા ક્યુ વત્તા આર। 4p ગુણાકાર આપણને કહી જ દીધું છે, એટલે આ બે સંખ્યાનો કોમા છે ત્યાં ગુણાકારની નિશાની કરવાની, અને આ બે સંખ્યાનો ગુણાકાર કરીશું। હવે 4p ને ક્યુ સાથે ગુણીશું, પછી 4p ને આર સાથે ગુણીશું। 4p ગુણ્યા ક્યુ, અને બીજું અહીંયા પ્લસ છે તો પ્લસ 4p ગુણ્યા આર। હવે 4p ને ક્યુ સાથે ગુણીશું તો 4pq વત્તા 4p ને આર સાથે ગુણીશું તો 4pr। આ તેનો ગુણાકાર થશે। આ એક પદી છે, આ દ્વિપદી છે, તો એક પદીનો દ્વિપદી સાથે ગુણાકાર થયો। હવે ABનો ગુણાકાર A-B સાથે કરીશું, તો AB ગુણ્યા A-B। તો ABને A સાથે ગુણીશું, પછી ABને B સાથે ગુણીશું, તો AB ગુણ્યા A, અહીંયા માઇનસ છે તો માઇનસ, ફરી ABનો B સાથે ગુણાકાર, તો AB ગુણ્યા B। હવે A ગુણ્યા A એટલે A વર્ગ અને B, ઓછા A એક જ છે, B ગુણ્યા B એટલે B વર્ગ। તો ગુણાકાર થશે A વર્ગ B માઇનસ AB વર્ગ। ત્રીજો દાખલો છે, A પ્લસ Bનો ગુણાકાર 7A વર્ગ B વર્ગ સાથે થશે। A વત્તા B ગુણ્યા 7A વર્ગ B વર્ગ, બંનેમાં રીત સરખી જ છે। આ બે દાખલામાં શું હતું, પહેલાં એક પદ આપ્યું હતું, એક પદનો બે સાથે બહુપદી સાથે ગુણાકાર, અહીંયા પહેલાં બહુપદ આપ્યું છે, એમાં કોઈ ફેરફાર થશે નહીં। તો Aને 7A વર્ગ B વર્ગ સાથે ગુણીશું, તો A ગુણ્યા 7A વર્ગ B વર્ગ, અહીંયા પ્લસ છે તો પ્લસ B ગુણ્યા 7A વર્ગ B વર્ગ। હવે 7 સંખ્યા એકલી જ છે એટલે એનાય રહેશે, અહીંયા A ગુણ્યા A વર્ગ, એટલે અહીંયા એક Aની એક ઘાત છે અને આ બે ઘાત, એટલે કેટલી ઘાત થાય, 3 ઘાત થાય। તો A ગુણ્યા A વર્ગ એટલે Aની 3 ઘાત, B વર્ગ એક જ છે એટલે B વર્ગના B વર્ગ, વત્તા સંખ્યામાં 7 એક જ છે એટલે 7, અહીંયા A વાળી બીજી કોઈ સંખ્યા નથી એટલે એનું એ જ આવશે A વર્ગ, અને B ગુણ્યા B વર્ગ તો Bની 3 ઘાત। તો ગુણાકાર થશે 7A ઘન B વર્ગ વત્તા 7A વર્ગ B ઘન। ચોથો દાખલો છે, A વર્ગ માઇનસ 9 અને 4A, તો A વર્ગ માઇનસ 9 ગુણ્યા 4A, તો A વર્ગને 4A સાથે ગુણીશું અને 9ને 4A સાથે ગુણીશું, તો A વર્ગ ગુણ્યા 4A, અહીંયા માઇનસ છે તો માઇનસ 9 ગુણ્યા 4A। હવે ગુણાકાર સંખ્યા એક જ છે 4, A વર્ગ ગુણ્યા A એટલે Aની 3 ઘાત, ઓછા અહીંયા બે સંખ્યા 9 અને 4નો ગુણાકાર થશે 9 × 36A। પાંચમો દાખલો છે, PQ + QR + RP
નો જીરો સાથે ગુણાકાર કરવાનો છે. તો પી ક્યુ પ્લસ ક્યુ આર પ્લસ આર પી ગુણ્યા શૂન્ય. હવે અગાઉ આપણે જે દાખલા જોયા ત્યારે મેં તમને કહ્યું હતું કે કોઈપણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર કરીશું તો તેનો ગુણાકાર આપણને શું મળે? શૂન્ય જ મળે. કોઈપણ સંખ્યાને શૂન્ય સાથે ગુણાકાર કરીએ તો ગુણાકાર આપણને શૂન્ય જ મળશે. તો અહીંયા થશે એનો ગુણાકાર શૂન્ય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન નંબર એક આપનો પૂરો થયો. હવે પ્રશ્ન નંબર બે જોઈએ. પ્રશ્ન નંબર બે કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા એક પદી આપી છે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. કેટલા પદ છે? એક, બે અને ત્રણ. જે પદાવલીમાં ત્રણ પદ હોય તેને ત્રિપદી પદાવલી કહેવાય. તો એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર, અહીંયા ત્રિપદી છે, અહીંયા એક પદી છે. આ એક પદી ત્રિપદી, એક પદી દ્વિપદી અને ત્રિપદીનો એક પદી સાથે ગુણાકાર. તો હવે આપણે ડાયરેક્ટ કરીશું એ નો બી સાથે ગુણાકાર. તો એ ગુણ્યા બી એટલે કેટલા થશે? એ બી. અહીંયા પ્લસ છે તો પ્લસ. એ ગુણ્યા સી તો શું થશે? એ સી. પ્લસ એ ગુણ્યા ડી એટલે થશે એ ડી. તે જ રીતે એક્સ પ્લસ વાય માઇનસ પાંચ નો પાંચ એક્સ વાય સાથે ગુણાકાર. અહીંયા કોઈ સંખ્યા નહીં, અહીંયા પાંચ છે એટલે પાંચ તો આવશે જ. હવે પાંચ અહીંયા એક્સ છે, પાંચ એક્સ વાયને એક્સ સાથે ગુણવાના છે. તો એક્સ ગુણ્યા એક્સ કેટલા થશે? એક્સ વર્ગ. અને વાય એકલા જ છે તો વાય. અહીંયા પ્લસ છે એટલે પ્લસ આવશે. પાંચ એક્સ વાયને વાય સાથે ગુણીશું તો સંખ્યામાં પાંચ જ છે એટલે પાંચ. અહીંયા એક્સ વર્ગ છે પણ અહીંયા એક્સ નથી એટલે એક્સ વર્ગ. અહીંયા વાય છે અને અહીંયા વાય છે તો વાય વર્ગ. તો એનો ગુણાકાર થશે પાંચ એક્સ વર્ગ વાય વર્ગ. અહીંયા માઇનસ છે તો માઇનસ. અહીંયા પાંચ છે અને અહીંયા પાંચ છે એટલે પાછું પાછું પચીસ. ચલ નથી એટલે ચલમાં શું રહેશે? એક્સ અને વાય. તો એનો ગુણાકાર છે પાંચ એક્સ વર્ગ વાય વત્તા પાંચ એક્સ વર્ગ વાય વર્ગ ઓછા પચીસ એક્સ વાય. હવે પીનો પહેલાં છ પી વર્ગ સાથે ગુણીશું, પછી પીને સાત પી સાથે ગુણીશું અને પછી પીને પાંચ સાથે ગુણીશું. તો અહીંયા પણ સંખ્યા એક જ છે એટલે છ પી ગુણ્યા પી વર્ગ એટલે પીની કેટલી ઘાત થશે? ત્રણ ઘાત. અહીંયા માઇનસ છે તો માઇનસ. અહીંયા સાત સંખ્યા એક જ છે એટલે સાત. પી ગુણ્યા પી એટલે પી વર્ગ. ટૂંકમાં ગુણાકારમાં ચલ સરખા હોય તો ઘાતાંકોનો સરવાળો કરો એનો ગુણાકાર થાય. અહીંયા પીની ઉપર ઘાત નથી એટલે એક સમજવાની અને અહીંયા પણ નથી એટલે એક સમજતો. એકને એક બે એટલે સાત પી વર્ગ. અહીંયા પ્લસ છે તો પ્લસ. પાંચનો પી સાથે ગુણાકાર કરીશું તો પાંચ પી થશે. ચોથું છે ચાર પી વર્ગ ક્યુ વર્ગને પી વર્ગ માઇનસ ક્યુ વર્ગ સાથે ગુણવાના છે. તો આ બંનેમાં સંખ્યા ફક્ત ચાર જ છે એટલે ચાર આવશે. પીની બે ઘાત અને પીની બે ઘાત એટલે પીની ચાર ઘાત. અહીંયા ક્યુ વર્ગ છે પણ અહીંયા નથી એટલે ક્યુ વર્ગ. તો ચાર પી વર્ગ ક્યુ વર્ગનો પી સાથે ગુણાકાર કર્યો તો કેટલો આવ્યો? ચાર પીની ચાર ઘાત ક્યુની બે ઘાત. માઇનસ સંખ્યા એક જ છે એટલે ચાર. અહીંયા પી વર્ગ છે, અહીંયા પી નથી એટલે પી વર્ગ. અહીંયા ક્યુ વર્ગ અને ક્યુ વર્ગ એટલે ક્યુની ચાર ઘાત. તો એનો ગુણાકાર થશે ચાર પીની ચાર ઘાત ક્યુની બે ઘાત માઇનસ ચાર પીની બે ઘાત ક્યુની ચાર ઘાત. તેનો ગુણાકાર થશે. પાંચમું છે એ પ્લસ બી પ્લસ સીનો ગુણાકાર એ બી સી સાથે કરવાનો છે. તો સૌથી પહેલાં એ બી સીને એ સાથે ગુણીશું. તો એ ગુણ્યા એ એટલે એ વર્ગ બી સી. પછી અહીંયા પ્લસ છે તો પ્લસ. બી એ બી સી છે એને બી સાથે ગુણીએ તો એ એક જ છે એટલે એ બી ગુણ્યા બી બી વર્ગ અને સી વત્તા સીને એ બી સી સાથે ગુણીશું તો એ બી સી વર્ગ. તો વિદ્યાર્થી મિત્રો આ તેનો ગુણાકાર છે.
હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. ગુણાકાર શોધો. એની 2 ઘાત ગુણ્યા 2 એની 22 ઘાત ગુણ્યા 4 એની 26 ઘાત. તો સૌથી પહેલાં ત્રણેય પદની અંદર જે સંખ્યા છે તે લઈ લેવાની. અહીંયા એની સાથે કોઈ જ સંખ્યા નથી, એ વર્ગની જોડે કોઈ સહગુણક નથી. તો અગાઉ આપણે જોયું કે જેનો સહગુણક ના હોય એમાં કેટલો સમજવાનો? 1. તો કૌંસમાં એ વર્ગનો સહગુણક 1 ગુણ્યા 2 એની 22 ઘાતમાં સહગુણક 2 ગુણ્યા 4 એની 26 ઘાતનો સહગુણક 4. એટલે ત્રણેય પદના જે સહગુણકો છે તેનો ગુણાકાર ગુણ્યા બીજા પદમાં ચલ લઈ લેવાના. તો ચલમાં શું છે? એની 2 ઘાત ગુણ્યા એની 22 ઘાત ગુણ્યા એની 26 ઘાત. સૌથી પહેલાં જે ચલ છે ચલની બાજુમાં સહગુણકો છે એ તે સહગુણકોનો ગુણાકાર લેવાનો અને પછી ચલ લેવાના. હવે આનો ગુણાકાર 4 2 8, 8 એકા 8 ગુણ્યા. આ બધામાં જો ચલ સરખા છે તો યાદ રાખવાનું કે આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો કરવાનો. ચલ સરખા હોય એટલે કે આધાર સરખા હોય અને ગુણાકારની નિશાની હોય તો ઘાતાંકોનો સરવાળો થશે. હવે 26 ને 2 28 ને 22 30 આ બધી ઘાતાંકોનો સરવાળો, તો એની 50 ઘાત. 28 ને 22 50 તો ગુણાકાર થશે 8 એની 50 ઘાત. દાખલા નંબર 2 છે, એમાં એક્સ વાયનો સહગુણક કેટલો છે? 2/3 ગુણ્યા એક્સ વર્ગ વાય વર્ગનો સહગુણક -9/10 ગુણ્યા, આ બંને સહગુણકો લખીશું, એક્સ વાય ગુણ્યા એક્સ વર્ગ વાય વર્ગ. હવે જો ઉડતું હોય તો આપણે ઉડાડી દઈશું. 5 2 10 અને 3 3 9 બરાબર. હવે કેટલા રહ્યા? માઇનસ તો આવશે જ, -3/5 ગુણ્યા અહીંયા એક્સ ગુણ્યા એક્સ વર્ગ, એટલે એક્સની ઉપર ઘાત નથી એટલે 1 સમજવાની. આ બંને ચલ સરખા છે, ગુણાકારની નિશાની છે, એટલે આ 1 ઘાત અને આ એક્સની 2 ઘાત, એટલે કેટલા થશે? એક્સની 3 ઘાત ગુણ્યા વાયની 1 અને વાયની 2 એટલે વાયની 3 ઘાત. તો ગુણાકાર થશે તેનો -3/5 એક્સની 3 ઘાત વાયની 3 ઘાત. દાખલા નંબર 3 છે, -10/3 પી ક્યુની 3 ઘાત ગુણ્યા 6/5 પીની 3 ક્યુ ઘાત. તો શું થશે? પહેલાં ચલ સહગુણક લખીશું, -10/3 ગુણ્યા 6/5. હવે ચલ લખી દઈશું, પી ક્યુની 3 ઘાત ગુણ્યા પીની 3 ઘાત ક્યુ. હવે ઉડતું હોય તો ઉડાડી દઈએ, 3 2 6 અને 5 2 10 અહીંયા માઇનસ આવશે, 2 2 4 ગુણ્યા અહીંયા પીની ઘાત નથી એટલે કેટલી સમજવાની? 1 અને આ પીની 3 ઘાત એટલે કેટલી થશે? પીની 4 ઘાત ગુણ્યા અહીંયા ક્યુની 3 ઘાત અહીંયા નથી એટલે 1, તો 3 ને 1 4 ક્યુની 4 ઘાત. તો -4 પીની 4 ઘાત ક્યુની 4 ઘાત થશે. દાખલા નંબર 4 છે, એક્સ ગુણ્યા એક્સ વર્ગ ગુણ્યા એક્સની 3 ઘાત ગુણ્યા એક્સની 4 ઘાત. બધા જ ચલ આપ્યા છે પણ ચલમાં કોઈ જ ચલ સાથે સહગુણક નથી, તો 4 એ 4 નો સહગુણક કેટલો થશે? 1 થશે. તો આપણે સહગુણક લખીશું, 1 આનો સહગુણક 1, એક્સ વર્ગનો સહગુણક 1, એક્સની 3 ઘાતનો સહગુણક 1 અને એક્સની 4 ઘાતનો સહગુણક 1 ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ વર્ગ ગુણ્યા એક્સની 3 ઘાત ગુણ્યા એક્સની 4 ઘાત. હવે 1નો ગમે તેટલી વખત ગુણાકાર કરીશું તો કેટલા થશે? 1 જ થશે. હવે એક્સની ઘાતો જોઈ લઈએ, અહીંયા નથી ઘાત એટલે કેટલી સમજવાની? 1. 1 ને 2 3 3 ને 3 6 6 ને 4 10 એટલે એક્સની 10 ઘાત બરાબર જવાબ થશે, એક્સની 10 ઘાત.
तो विद्यार्थी मित्रों आ प्रश्न नंबर बे अने प्रश्न नंबर त्रण जोयो, हवे प्रश्न नंबर चार जोईशुं।